સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ દસ ચેપ્ટર વન રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એમાં ત્રેવીસમો વિડીયો જોયો જોઈએ રાસાયણિક સમીકરણ સંતુલિત કરો હાઇડ્રોજનની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે હાઇડ્રોજન ક્લોરાઇડનું જલીય દ્રાવણને હાઇડ્રો હાઇડ્રોક્લોરિક એસિડ કહે છે જોઈએ આપણે આગળ કે ભાઈ હાઇડ્રોજનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે તો સમીકરણ જે આપણને આપેલું છે કે ભાઈ હાઇડ્રોજનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે એને આપણે જોઈએ કે એને સમીકરણ નંબરે એક આપી દઈએ અને એના પરથી આપણે આપણું ટેબલ તૈયાર કરી દઈએ કે ભાઈ એમાં તત્વો રહેલા છે હાઇડ્રોજન અને ની પ્રક્રિયકમાં હાઇડ્રોજનના બે ક્લોરીનના બે નીપજમાં હાઇડ્રોજનનો એક અને ક્લોરીનનો એક એટલે સમીકરણ અસંતુલિત છે તો અહીંયા સુધીનું આપણું પહેલું સ્ટેપ પૂરું હવે એ સમીકરણ અસમતોલિત છે સમતોલિત કરવા શું સૌથી વધારે કોણ છે કે હાઇડ્રોજનને ક્લોર બેમાંથી ગમે તે લઈ શકો આપણે હાઇડ્રોજનને લે કે ભાઈ હાઇડ્રોજનના ડાબી બાજુ મહત્તમ છે પરમાણુઓની સંખ્યા તો ડાબી બાજુએ મહત્તમ છે તો જમની બાજુ શું કરીશું તો કે આ બે લાવવા માટે જમણી બાજુ હાઇડ્રોજનના એકને કેટલા વડે ગુણીશું તો બે આવશે તો કે એકને બે વડે ગુણીએ તો બે આવી જશે એક બે ના બે તો કે જમણી બાજુ હાઇડ્રોજનના પરમાણુને બે વડે ગુણો તો કે બે વડે ગુણતા સરખા થઈ ગયા ટેબલમાં હવે નીચે સમીકરણ લખી દો હવે જમણી બાજુ જેમાં હાઇડ્રોજન રહેલો છે તો જમણી બાજુ હાઇડ્રોજન સેમાં રહેલો છે એચસીએલમાં એચસીએલની આગળ બે સહગુણક મૂકો એટલે સમીકરણ નંબર બે મળશે હવે સમીકરણ બે પછી ફરી ટેબલ બનાવો કે ભાઈ સમતોલિત છે કે નહીં તે હાઇડ્રોજનના બે ક્લોરીનના બે હવે હાઇડ્રોજનના બે થઈ ગયા અને ક્લોરીનના પણ શું થઈ ગયા બે પરમાણુ થઈ ગયા સમીકરણ કેવું બની ગયું સમતોલિત એની અવસ્થા સાથે લખી દઈએ ભૌગોલિક અવસ્થા સાથે હાઇડ્રોજન ગેસ સ્વરૂપે ક્લોરીન ગેસ સ્વરૂપે અને એચસીએલ પણ ગેસ સ્વરૂપે આમ સમીકરણ બેમાં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે માટે સમતોલિત સમીકરણ છે સમજી ચોપડામાં ઉકેલેનો ગણતરી કરતા રહો સરળ શિક્ષણ વિડીયો સેરીઝ સાથે શિક્ષણનો આનંદ લેતા રહો બનતા રહો આગળ વધતા રહો અને આગળના સમય માટે તૈયાર થતા રહો